છેલ્લા ઘણા સમયથી કોરોનાની પરિસ્થિતિના કારણે લાઇબ્રેરીમાં 50નો ઇન્ટેક હતું, 50નો ઇન્ટેક, અને પહેલાં 8 થી 12 વાગ્યા સુધી લાઇબ્રેરી ખોલી હતી એમ, પણ હવે 9 વાગ્યા સુધી લાઇબ્રેરી ખુલે છે. તો હમણાં સરકારી ભરતીઓ તથા એક્ઝામ પણ કોલેજોની એ નજીક છે, સરકારી ભરતીઓ વિપુલ માત્રામાં આવી છે, તો એના કારણે દરેક વિદ્યાર્થીઓ આ સેન્ટર ઉપર આવ્યા છે ભુજના એમ આખા કચ્છમાંથી. તો દરેક વિદ્યાર્થી ત્યાં વાંચવા માટે આવે એટલા માટે ફરીથી 12 વાગ્યા સુધી લાઇબ્રેરી શરૂ કરવામાં આવે, અને જે ઇન્ટેક 50નો હતો 50% વિદ્યાર્થીઓને બેસાડે એના બદલે 100% બેસાડે, કારણ કે દરેક જગ્યાએ સ્કૂલ કોલેજ દરેક જગ્યાએ ખુલેલી છે, ત્યાં બધા વિદ્યાર્થીઓ આવે છે, તો લાઇબ્રેરીમાં જ શું કામ એમ એવું, અને 9 વાગ્યા પછી જ શું કામ ના ખોલે એમ, 9 વાગ્યા પછી તો વિદ્યાર્થીઓ ઓછા હોય તો સોશિયલ ડિસ્ટન્સમાં વચાય એમ, તો આવો નિર્ણય શું કામ. તો આના કારણે વિદ્યાર્થીઓ વાંચી નથી શકતા. બીજું 50ની ઇન્ટેક છે તો વિદ્યાર્થીઓ અમુક બહાર બેસે છે, નથી બેસી શકતા, વાંચી નથી શકતા એમ. તો પૂરતા પ્રમાણમાં એ ખુરશીઓની સુવિધા કરવામાં આવે અને ઇન્ટેક વધારશે, 100નો હતો એટલું કરશે, તો બધા વિદ્યાર્થીઓ સમાઈ શકશે અને વ્યવસ્થિત વાંચી શકશે એમ. કૃષ્ણ વરાળીયા મારું નામ છે. અમે અહીંયા ભુજમાં ગામડાથી રીડિંગ કરવા માટે રૂમ રાખીને રહીએ, તો લાઇબ્રેરી સિવાય બીજી એવી કોઈ સગવડ નથી કે અમે સારી રીતે આખો દિવસ રીડિંગ કરી શકીએ. તો રીડિંગ કરવા માટે અમને 10 વાગે રાત્રે સુધી છૂટ આપે એવી અમારી માંગણી. અને અત્યારે એક્ઝામ પણ બધી વધારે આવી છે, ઉપરથી કોરોનાનો સમયગાળો પણ આવું ઘટવા લાગ્યો અને કેસ ઓછા થઈ ગયા. અમારી માંગણી એ કે રાત્રે 10 વાગ્યા સુધી લાઇબ્રેરીમાં અમને રીડિંગ માટે રજા આપવા, 8 વાગે ખુલી જાય તો અમને એમ થાય વધારે ટાઈમ વાંચવા મળે, તો થોડીક વહેલી ને મોડી બંધ થાય તો સારું રહે.